બુલેટિનમાં આગળ વધીએ. ધોરાજી પંથકમાં ભીમ અગિયારે પડેલા વરસાદથી ખેડૂતોએ મગફળી અને કપાસનું વાવેતર કર્યું અને હજુ સારો વરસાદ પડશે તેવો અને સારી ઉપજ મળશે તેવી આશા સેવાઈ હતી, પરંતુ ભીમ અગિયારસ બાદ વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે અને વરુણ દેવને રીઝવવા માટે ખેતરમાં બેસીને રામધૂન બોલાવી વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ વાવણી થઈ ગયેલ છે અને બધા ખેડૂતે વાવણી કરી દીધી, કપાસ મગફળી આ મુલાયતમાં બધું સારું હતું, પણ આ વરસાદ ખેંચાતા હવે બે ત્રણ દિવસમાં જો વરસાદ ન થાય તો આ મુલાયત ફેલ થઈ જાય. ગયા વર્ષે લોકડાઉન અતિવૃષ્ટિના કારણે અમારે મગફળીનો પાક ફેલ ગયો હતો, આ વર્ષે ન જાય એવી અમે ભગવાનને પ્રાર્થના કરી અને અમારા ખેતરમાં રામધૂન બેહાડી અને ઈષ્ટદેવને એવું કીધું કે જટ રીજો અને અમારી આ મુલાયત બધી બચાવી ગઈ. ભીમી ગ્યારીસના દિવસે સારો એવો વરસાદ થઈ વાવણી લાયક વરસાદ થઈ ગયો હતો અને ખેડૂતે બધાએ મગફળી કપાસના વાવેતર વગેરેના વાવેતર કરેલા હતા, એની ઉપર અત્યારે વરસાદ થયેલ નથી. અત્યારે જો છેલ્લા 10-12 દિવસથી આ વરસાદ નથી થયો એના કારણે અત્યારે મોલ અત્યારે બધો ફેલ થવાની અણી ઉપર છે એવું, અને 11 વર્ષની જેમ લોકડાઉન અને અતિવૃષ્ટિના કારણે ખેડૂત પાયમાલ થઈ ગયા હતા એને હિસાબે અત્યારે એવું લાગે છે કે હવે છેલ્લે હવે ખેડૂત પાયમાલ જ થઈ જશે.